हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। वेलकम टू ऑनलाइन एजुकेशन कौशल विद्या भवन। इंग्लिश मीडियम सेम वन। टुडे वी विल लर्न स्टैंडर्ड टू, सब्जेक्ट हरियाली। तेमा आपणे भणीशु यूनिट 5, જોડાક્ષરો। તો સૌથી પહેલા આપણે જોડાક્ષરો કઈ રીતે બને છે તે વાંચી અને લખીને શીખીશું। પહેલા તેનું બંધારણ અને પછી તેના ચોક્કસ એક્ઝામ્પલ। ઓકે, ચાલો તો ફર્સ્ટ લેટ્સ રીડ એન્ડ રાઇટ। સૌથી પહેલા બે ક જ્યારે જોડાય છે, જોડાક્ષર મતલબ શું બે? તો જોડાક્ષર મતલબ જોડાયેલા અક્ષરો। જોડાયેલા અક્ષરો એટલે એક કરતાં વધારે અક્ષરો જ્યારે જોડાય છે ત્યારે એનું વાંચન ચોક્કસ રીતે થાય છે, અલગ રીતે થાય છે। જેમ આપણે સાદા અક્ષરોને વાંચીએ છીએ તે રીતે આને વંચાતા નથી। તો આપણે અલગ અલગ જોડ્યા અક્ષરો છે તેનું વાંચન કઈ રીતે થાય છે તે અક્ષરોને જોડીને શીખીશું બંધારણ દ્વારા, અને પછી તેના આપણે એક્ઝામ્પલ જોઈશું। ઓકે, તો પહેલો છે જ્યારે ક સાથે ક જોડાય છે, ક પ્લસ ક, આ ક છે એને ખોડો ક કહેવાય છે, કારણ કે એની સાથે આપણો સ્વર જોડાયેલો હોતો નથી, અ જોડાયેલો હોતો નથી, એટલે એને ખોડો ક પ્લસ ક ઇઝ ઇક્વલ ટુ ક ક। આપણે આને થોડા ભારથી વાંચન કરવાનું છે કારણ કે અહીંયા બે ક જોડાયેલા છે, એટલા માટે। કઈ રીતે વાંચીશું? ધારો કે આ શબ્દની અંદર એ બે જોડિયા કનો ઉપયોગ કરેલો છે, મ કમ મક્કમ મક્કમ, તો અહીંયા આપણે ક ઉપર વધારે ભાર મૂકીશું અને પછી એનું વાંચન કરીશું। ઓકે, મતલબ બે ક જોડાયેલા છે એટલે, જો ખાલી એક જ ક હોય તો કઈ રીતે વાંચીશું? મકમ મકમ થાત ને, પરંતુ અહીંયા બે ક જોડાયેલા છે, મતલબ છે આને આપણે થોડા ભારથી વાંચવાનું છે। એવી જ રીતે ચોક્કસ ચોક્કસ ચોક્કસ, તમે અહીંયા જુઓ છો કે ક આવે છે ત્યાં આપણે વધારે ભારથી ઉચ્ચારણ કરીએ છીએ, ચોક્કસ, ખાલી ક હોત તો ચોક્કસ બરાબર, પરંતુ ચોક્કસ ક ક, તો એ રીતે એના ઉપર વધારે આપણે ભાર આપવાનો છે, પ્રેશર આપીને એને ઉચ્ચારણ કરવાનું છે। ઓકે, સેકન્ડ છે કે જ્યારે કની સાથે ત જોડાય છે ત્યારે ત બને છે, ત ક અને તનું ઉચ્ચારણ ત ત ત બરાબર, ક અને ત, ક થોડો સાયલેન્ટ થઈ જાય છે અને તનું ઉચ્ચારણ આપણને વંચાય છે, ત ત, તો એના ઉદાહરણ આપણને આપેલા છે ભક્ત ભક્ત, એવી રીતે મુક્ત મુક્ત, સમજાયું? તો અહીંયા આપણે ભ ઉપર ભાર નથી આપતા પણ ક અને ત જોડાયેલો છે તો આપણે એને ભારપૂર્વક વાંચીએ છીએ। એવી રીતે ક અને ટ જોડાય છે ત્યારે ક પ્લસ ટ, ત્યારે ટ ટ, ક અને ટ જોડાય ત્યારે ટ, જેથી આ રીતે વાંચ્યું ક ત તો ત, તે રીતે ક અને ટ જોડાય તો ટ ટ ટ, આપણે જીભ છે એને આપણા ઉપરના સાઈડ અડાડીને આપણે એનું વાંચન કરવાનું છે, તો ટ એ રીતે વાંચીશું। શબ્દ છે ડોક્ટર ડોક્ટર, ડોક્ટર નથી વાંચતા, ડોક્ટર, કારણ કે ટ અને ક છે એ બંને જોડ્યા છે, એ રીતે એક્ટર એક્ટર નહીં પરંતુ એક્ટર। ઓકે, મતલબ કે જ્યારે ક અને ટ નું વાંચન કરશું ત્યારે આપણે એને જોડ્યા શબ્દોના ઉચ્ચારણમાં બોલીશું, ક્લિયર? પછી જ્યારે ક છે એ ખોડો હોય અને એની સાથે ર આખો જોડાય, મતલબ કે સ્વર સાથે ર જોડાય,
તો એને વચાય છે ક્ર, ક્ર, જે રીતે ચક્ર અને ક્રૂર, ક્રૂર. અહીંયા ક ને ર જોડેલો છે એટલે આપણે ક્ર મતલબ કે એને હસવાવાળું ક્રુ, તો ક્રૂર વાંચેલું છે. પરંતુ જો આપણે ર જોડાયેલો ન હોય તો કુર વાંચીએ ને, કુર, પરંતુ આપણે ક્રૂર વાંચીએ છીએ, મતલબ કે ર એની સાથે જોડાયેલો છે, બરાબર. એની નિશાની હશે કાં તો એની સાથે આ જોડાક્ષરો છે એ જોડાયેલા હશે. મતલબ કે જ્યારે આવા શબ્દોનું ઉચ્ચારણ આવશે ત્યારે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે આ જોડિયા અક્ષરો છે. ત્યાર પછી ક સાથે શ જોડાય છે, ફાડીઓ શ જોડાય ત્યારે બને છે ક્ષ, બરાબર, ક્ષત્રિયોનો ક્ષ. તો આપણે ક્ષનો ઉપયોગ તો ડાયરેક્ટ જ કરીએ છીએ, જેમ કે ક્ષણ, ક્ષત્રિય, ભિક્ષા, બરાબર. આ રીતે ક્ષનો ઘણી બધી જગ્યાએ અક્ષ, એ રીતે આપણે ઘણી બધી જગ્યાએ ક્ષનો ડાયરેક્ટ ઉપયોગ કરીએ છીએ, કારણ કે આપણે છે એ આખો શબ્દ આપણા આલ્ફાબેટની અંદર આપેલો છે, એટલે આપણે એને અલગથી કોઈ જોડિયા શબ્દની રીતે લખતા નથી, બરાબર. જેમ કે અહીંયા ક અને ટ કઈ રીતે લખેલો છે, જોડિયાયેલો, એ રીતે આપણે ક્ષને અને કને જોડતા નથી, પરંતુ એનો અલગ જ આલ્ફાબેટ રેડી થાય છે. ત્યાર પછી ખ પ્લસ ખ, ખ પ્લસ ખ એ જોડાય છે ત્યારે આગળનો ખ છે એ અડધો થઈ જાય છે અને પાછળનો ખ આખો રહે છે, ખ, ઓકે. તો એ રીતે વાંચનમાં આપણે ક અને ક જોડાય ત્યારે જે રીતે વાંચીએ છીએ તે રીતે જ ખ ને ખ જોડાય ત્યારે વાંચવાનું, પરંતુ આમાં શું કરવાનું છે, ખ છે આગળનો અડધો કરવાનો છે અને બીજા ખની સાથે જોડવાનો છે, ત્યારે આખો ખ બનશે, પણ ખ નથી વાંચવાનો, ખ વાંચવાનો છે, ખ. જે રીતે ચોખ્ખું અને દખણ, ચોખ્ખું અને દખણ, ઓકે. તો અહીંયા આપણે ચોખ્ખું એમ નથી વાંચતા, ચોખ્ખું, ચોખ્ખું અને દખણ, દખણ, ક્લિયર. ચાલો ત્યાર પછી ખ પ્લસ મ, આ બંને જોડાય છે ત્યારે ખ અડધો થઈ જાય છે અને મ આખો રહે છે, કારણ કે અહીંયા ખ જોડાયેલો પેલો ફાડીઓ, ખ, ખ છે એ ખોડો છે, ખોડો ખ છે એટલે એ અડધો થઈ જશે. કોઈ પણ જગ્યાએ જ્યારે ખોડો ખ લાગે છે ત્યારે એ હંમેશા અડધો થઈ જાય છે. અમુક જ શબ્દો એવા છે કે જે એકબીજા સાથે જોડાઈને લખાય છે, આ શબ્દો આગળના શબ્દો છે કે અક્ષરો અડધા થઈ જાય છે. અહીંયા જુઓ ખ પ્લસ મ, ખમ, ખમ, અહીંયા થયા, કઈ રીતે લખાશે, જખમ, જખમ નથી વાતા, જખમ, જખમ, ખમ, ખમ, ખમ આખું નથી વાતા, ખમ, ખમ. તો એ રીતે ખમ, જખમી, જખમ. તો આ રીતે વાંચન કરીએ છીએ, રેડી. ત્યાર પછી ચ સાથે ચ જોડાય છે ત્યારે ચ, ચ, જેમ કે ઉચ્ચ, ઉચ્ચાર, ઉચ્ચ, ઉચ્ચતરીય, આવા શબ્દો જ્યારે ચ ચ જોડાયેલા આવે છે ત્યારે ચ છે એના ઉપર ભાર દઈને વાંચન કરવામાં આવે છે. ત્યાર પછી ચ પ્લસ છ જોડાય છે, છત્રીનું, ત્યારે બને છે છ, ચ, ઈચ્છા, ઈચ્છા. તો ચ છે એ સાયલન્ટ થઈ જાય અને છા છે આખું બોલાય છે, છા, છ, છ, ઓકે. મચ્છર, મચ્છર, ઈચ્છા. તો એમાં ચ છે એનું ઉચ્ચારણ એકદમ સાયલેન્ટમાં થાય છે અને આ છે એ પૂરેપૂરો આપણે જોડાઈ શકાય છે. ત્યાર પછી જ પ્લસ જ, તો જ, જેમ કે સજ્જન અને લજ્જા, તે રીતે સજ્જન, લજ્જા, જ, જા, જ, જા, ઓકે, એ રીતે વાંચીશું. જ્યાર પછી જ ખોડા સાથે પ્લસ ય જોડાય છે ત્યારે જ્ય, 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 રાજ્ય અને ભાજ્ય, રાજ્ય અને ભાજ્ય, ઓકે. બાળકો તમારે અહીંયા નીચે સ્પેસ આપેલી છે તેમાં આ શબ્દોનું રિપીટ કરીને લખવાના છે સુંદર અક્ષરે, અને તમે તમારી બુકમાં પણ આની પ્રેક્ટિસ કરી શકો છો અલગથી, પરંતુ હોમવર્ક મોકલવા માટે તમારે આની નીચે જે શબ્દોને લખી દેવાના છે, બરાબર.
ત્યાર પછી જ પ્લસ વ જોડાય છે ત્યારે જ્વ 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 વ અને જ વાંચવાનો છે જ્વ રાજ્યમાં કેમ જ્વ વાંચો તે રીતે જ્વ વાંચવાનો છે તો જ્વારા અને જ્વાલા જ્વારા અને જ્વાલા ઓકે ત્યાર પછી ટ ખોડા સાથે પ્લસ ટ આખો જોડાય છે ત્યારે ટ ટ જેમ કે પટ્ટો અને દુપટ્ટો તો ટ છે એના ઉપર ભાર મૂકવામાં આવે છે જ્યારે સેમ ટુ સેમ બે શબ્દ બે જ આલ્ફાબેટ એક સરખા જોડાય ત્યારે એ શબ્દને ભારથી વંચાય છે ઓલવેઝ જે રીતે ક ક જોડાણો તો કને ભારથી વાંચીએ આપણે ચ ચ જોડાણો તો ચને ભારથી વાંચીશું જ જ જોડાણો તો જને ભારથી વાંચીશું બરાબર એ તમારે એક સિમ્પલ લોજિક યાદ રાખવાનું છે ત્યાર પછીના બધા છે એ તો આપણે બંને ડબલ ઉચ્ચારણમાં જ વાંચવાના રહેશે ત્યાર પછી ઠ ટ પ્લસ ઠ જોડાય છે ત્યારે ઠ તો ઠનું જ ઉચ્ચારણ થશે ટ સાયલેન્ટ થઈ જશે ચિઠ્ઠી ચિઠ્ઠી પણ ઠ છે એના આપણે વધારે ઉચ્ચારણ પ્રેશર આપીને ઉચ્ચારણ કરવાનું છે ભારપૂર્વક વાંચવાનો છે મુઠ્ઠી ચિઠ્ઠી અને મુઠ્ઠી ઓકે તો આ તમામ શબ્દોને જે રીતે તમે વાંચવાની વધારે ને વધારે સરસ રીતે પ્રેક્ટિસ કરશો તેવી રીતે તમારું ઉચ્ચારણ સુધરશે પ્લસ તમને ઝડપથી વાંચન કરતા આવડશે એકવાર રિપીટ કરી દઉં મક્કમ ચોક્કસ ભક્ત મુક્ત ડોક્ટર એક્ટર ચક્ર ક્રૂર ક્ષણ ભિક્ષા ચોખ્ખું દખણ જખમ જખમી ઉચ્ચ ઉચ્ચાર ઈચ્છા મચ્છર સજ્જન લજ્જા રાજ્ય ભાજ્ય જ્વારા જ્વાલા પટ્ટો દુપટ્ટો ચિઠ્ઠી મુઠ્ઠી ઓકે ત્યાર પછી ખ ખ છે એની સાથે ય જોડાશે તો બનશે ખ્ય તો એવા શબ્દોમાં મુખ્ય અને સંખ્યા અહીંયા આપણે એક સરખા બે શબ્દ જોડાય ત્યારે ભાર મૂકીને વાંચવાનો છે બાકી તો એનું ઉચ્ચારણ આપણે સાદી રીતે કરી શકીએ છીએ ખ્ય જ્ય જ્ય જ્વ બરાબર એ રીતે ત્યાર પછી ગ સાથે ગ જોડાય ત્યારે ગ અને ભારથી વાંચવાનું છે કારણ કે બે સરખા આલ્ફાબેટ છે એટલા માટે ફુગ્ગો અને જગ્ગું ફુગ્ગો અને જગ્ગું ન અને ગ અને ન જોડાશે ત્યારે જ્ઞ 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 ઓકે મગ્ન અને લગ્ન મગ્ન અને લગ્ન બરાબર તે રીતે ગ અને ય જોડાય તો જ્ઞ જ્ઞ ભાગ્ય અને યોગ્ય ભાગ્ય અને યોગ્ય પછી ગ અને ર જોડાશે ત્યારે ગ્ર જે રીતે ક અને ર જોડાણા હતા ક્ર થઈ ગયો હતો તે રીતે ગ ને ર જોડાશે તો ગ્ર વ ને ર જોડાય તો વ્ર આ રીતે બધા સાથે ર જોડાય ત્યારે રનું ઉચ્ચારણ પાછળ લાગે છે સંગ્રહ અને ગ્રંથ સંગ્રહ અને ગ્રંથ અહીંયા ગ અને અહીંયા ગ છે એનું ઉચ્ચારણ આપણે જોવાનું છે ત્યાર પછી આપણે ઘ અને ન જોડાણો છે તો ઘ અને ન જોડાય છે તો જ્ઞ 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 બને છે ઘ અને ન જ્ઞ જેમ કે વિઘ્ન અને શત્રુઘ્ન શત્રુઘ્ન વિઘ્ન અને શત્રુઘ્ન ઓકે ત્યાર પછી ટ અને ર જોડાય ત્યારે ટ્ર જેમ કે ગ અને ર જોડાણો તો ગ્ર તો ટ્રક અને રાષ્ટ્ર ટ્રક અને રાષ્ટ્ર ત્યાર પછી ડ અને ય જોડાયો તો ડ્યો પડ્યો અને દોડ્યો પડ્યો અને દોડ્યો ઓકે ય તો પડ્યા દોડ્યા પડ્યો દોડ્યો ઓકે મતલબ કે આપણે જુકાના મતર વગરની રીતે વાંચીએ તો એ રીતે થશે અણ અને અણ જોડાય ત્યારે અણ્ય ણ્ય ણ્ય જેમ કે પુણ્ય અને અરણ્ય બરાબર અહીંયા થોડુંક અલગ છે અણ અને અણ જોડાય છે ત્યારે અણ્ય બને છે
બંને અણ જોડાય ત્યારે અણ્ય બને છે, પુણ્ય અને અરણ્ય. એ થોડુંક આપણે અલગ રીતે અપવાદમાં યાદ રાખવાનું છે. ત અને ક જોડાશે ત્યારે ત ત ચમત્કાર કાર તાર, બરાબર. ત અડધો અને ક ત ત ચમત્કાર કાર તકાર, એ રીતે આપણે વાંચતા શીખી. પહેલાં તકાર વાંચીશું, પછી તાર વાંચીશું. ચમત્કાર, સત્કાર, સત્કર, સત્કર, સત્કાર, તાર. ઓકે, તો તક વાંચવાનું, તક. ત પ્લસ ત, તો ત ચિત્ત અને ચિત્તો. ઓકે, તો આ રીતે ઉત્ત મત્ત આ રીતે ત જોડાયેલો હોય ત્યારે બે ત છે એમાં ખાલી ફેર શું થશે, ત છે ને આગળ આ રીતે થોડુંક લાંબો એરો લાગશે. ત અને ન જોડાય ત્યારે ત ન ન ત ત ન ત ન ન ન પ્રયત્ન રત્ન ત ત અને ન નો ઉચ્ચાર તો ત ન ન. થોડુંક ઉચ્ચારણ અઘરું છે પણ વાંચો, નાકમાંથી બોલવાનું છે. ન ન પ્રયત્ન રત્ન, પ્રયત્ન રત્ન. જ્યારે શબ્દ બોલીશો ને ત્યારે તમને એનું ઉચ્ચારણ ફટાફટ આવડશે. ત્યાર પછી ત અને મ જોડાય ત્યારે ત્મ ત્મ, આત્મા અને મહાત્મા, આત્મ અને મહાત્મ, ત્મ ત્મનું વાંચન કરવાનું છે. ત્મ આત્મા અને મહાત્મા. ત પ્લસ ય જોડાય તો ત્ય, સત્ય અને નિત્ય. ઓકે, આ શબ્દ આપણને ઇઝી છે કારણ કે આપણે રનિંગમાં બોલતા હોઈએ તો ખ્યાલ આવે ઉચ્ચારણ કરવાનો. ત અને ર જોડાય તો ત્ર, પત્ર અને મિત્ર, પત્ર અને મિત્ર. થ અને થ જોડાય તો થ્ય, જેમ કે અણ અને અણ જોડાણો તો ઉણ્ય થઈ ગયો હતો પુણ્યમાં, એ રીતે થ અને થ જોડાશે તો થ્ય, પથ્થર. સોરી, અહીંયા થોડું મિસ્ટેક છે પ્રિન્ટિંગ. થ અને થ જોડાય તો થર, મતલબ થ ને આપણે ભારપૂર્વક જ વાંચવાનો છે. પથ્થર અને ભથ્થું. ઓકે, દ અને ધ તો ધ, દ અને ધ વાંચે તો આપણે જેમ કે યુદ્ધ અને વિરુદ્ધ, આ રીતે આપણે વાંચન કરવાનું છે. ધ અને વિરુદ્ધ. ધ પ્લસ ય થાય તો ધ્ય, મધ્ય અને ધ્યાન. તે રીતે ન પ્લસ દ થશે તો નંદ, 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 નંદ. સુંદર, સુંદર. ગજેન્દ્ર, ગજેન્દ્ર. ઓકે, ંદ, ંદ, એ રીતે વાંચવાનું છે. ન ને ન જોડાશે તો ડબલ ન, ન ઉપર ને ન ઉપર, એ રીતે આપણે આ લખીશું. ખિન્ન અને ભિન્ન, તો આ રીતે પણ ન લખી શકાય ને ન આગળ ન અડધો જોડીને પણ ન લખી શકાય છે. આ બંને સાચા છે, આ રીતે લખશો તો પણ સાચું છે ને આ રીતે લખશો તો પણ સાચું છે. ડબલ ન જોડિયા થશે ત્યારે. ત્યાર પછી ન અને મ, તો નમ, નમ. જન્મ, ન્મ, જન્મ. તન્મય, તન્મય. તો ન અને મ નું વાંચન કરવાનું છે. પ અને પ, તો પ અડધો થઈ જશે, પ સાથે જોડાશે, જેમ કે ચપ્પલ અને થપ્પડ. તો પ છે એના પર ભાર મૂકીને આપણે વાંચન કરવાનું છે. પ પ્લસ ર તો પ્ર, ગ્ર, ગ પ્લસ ર તો ગ્ર. ઓકે, તો એ રીતે જ આ બધા જ આલ્ફાબેટ સાથે ર લાગે ત્યારે પ્ર, વ્ર, લ, એ રીતે આખો શબ્દ તૈયાર થાય છે. પ્રથમ અને પ્રકાશ, પ્રથમ અને પ્રકાશ. ત્યાર પછી પ પ્લસ ય તો પ્ય, પ્યાલો અને પ્યારું, પ્યાલો અને પ્યારું, આ રીતે વાંચન કરવાનું છે. ત્યાર પછી દ પ્લસ ર જોડાશે ત્યારે દ્ર, સમુદ્ર અને ભદ્ર, સમુદ્ર અને ભદ્ર. ત્યાર પછી દ અને વ જોડાશે ત્યારે દ્વ, દ્વીપ અને વિદ્વાન, દ્વીપ અને વિદ્વાન. આને શું વંચાશે? દ્વ, દ્વ. ઓકે, વ અને દ છે એનો જોડ્યો શબ્દ દ્વ, દ્વીપ
અને વિદ્વાન, વીપ અને વિદ્વાન. તમે જ્યારે દ્વ બોલશો ત્યારે વ અને દ નું ઉચ્ચારણ સાથે થશે. ધ પ્લસ ય જોડાશે ત્યારે ધ્ય, મધ્ય અને અધ્યાપક, મધ્ય અને અધ્યાપક, ધ્ય. ઓકે, ધ્ય, ધ અને ય જોડાય તો ધ્ય. તે રીતે જ ધ અને ર જોડાય તો ધ્ર, ધ્રુવ અને ધ્રુપદ, ધ્રુવ અને ધ્રુપદ. ત્યાર પછી ધ અને વ જોડાય ત્યારે ધ્વ, ધ્વજ અને ધ્વનિ, ધ્વજ અને ધ્વનિ. બરોબર, આના જેવા રિલેટેડ શબ્દો તમારે થોડાક શોધીને લખવાના છે, જેથી કરીને તમને એ શબ્દોના જોડિયા અક્ષરોની ખબર પડે. તમારે એક પેજમાં આવા આના જેવા જેટલા પણ મળે, એવું નથી ફિક્સ કે બધાને એક એક મળે જાય, જેના પણ જેટલા મળે તેવા શબ્દો તમારી નોટબુકમાંથી શોધીને અથવા તો કોઈ અધર બુકમાંથી, કોઈ એક્સ્ટ્રા કોઈ બુક હોય ગુજરાતીની તો એમાંથી પણ શોધીને લખી શકાય. ઓકે, તો તમને એની પ્રેક્ટિસ વધારે થશે, એક્ઝામ્પલ્સ જોશો તો પ્રેક્ટિસ વધશે. ન પ્લસ ય, ન્ય, કન્યા અને ધન્ય, કન્યા અને ધન્ય, ન્ય. બ પ્લસ બ્લ, બ, ડબ્બો અને ધબ્બો, ડબ્બા અને ધબ્બા, ડબ્બ અને ધબ્બ. તો વાંચો કઈ રીતે? બ. ઓકે, મતલબ ભાર દઈને વાંચો. મેં કાના મતરની કાઢી દીધા, શું કામ? કે તમને ઓરિજિનલ શબ્દના ઉચ્ચારણની ખબર પડે. દ, બ અને દ જોડાશે ત્યારે દ, દ શબ્દ, અબ્દુલ શબ્દ, દ, દ. જો હું વાંચું છું એમાં બ અને દ છે, એમાંથી બ થોડો સાયલન્ટ થઈ જાય છે અને દ વધારે ઉચ્ચારણમાં વચાય છે. દ, દ, દ. ઓકે, તો શબ્દ અને અબ્દુલ, ક્લિયર? ભ પ્લસ ય, તો ભ, ભ્ય, સભ્ય અને અભ્યાસ. મ પ્લસ મ, મ, ઘુમ્મટ, ધુમ્મસ. ઓકે, ઘુમ્મર એ પણ શબ્દ છે. મ પ્લસ ય, મ્ય, મ્યાઉ, મ્યાન, મ્યાઉ, મ્યાન. ર પ્લસ ક, 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 અર્ક. ક છે એમ પહેલાં ર બોલવાનો, કારણ કે ર આગળ આવે છે તો ક, ર, કર. બરાબર, કોઈ પણ શબ્દ સાથે બોલો ને તો ર આગળ આવશે. તર્ક, ફર્ક, તર્ક, ફર્ક. તો ક છે એની પહેલાં રનું ઉચ્ચારણ કરવાનું, કારણ કે ર શરૂઆતમાં આવ્યો છે ને, તો એના ઉપર આ રીતે માત્રાની જગ્યાએ રેફ લાગશે. આને વંચાશે શું? રેફ, રનો રેફ. કોઈ પણ શબ્દ ઉપર જ્યારે રેફ લાગે ત્યારે આગળ રનું ઉચ્ચારણ કરવાનું હોય છે. અહીંયા આખો શબ્દ, આ અક્ષર આ રીતે થશે, ક ઉપર રેફ લાગે તો આગળ ક વાળો રેફ છે તો ર આગળ ઉચ્ચારણમાં આવશે. તર્ક અને ફર્ક. ઓકે, તો બાળકો, આપણે તમામ પ્રકારના શબ્દો છે એનું એક એક વાર વાંચન કરવાનું છે અને લેખન કરવાનું છે. પ્લસ એવા શબ્દો તમારે જોડ્યા શબ્દો તમને મળે તેટલા શોધીને તમારી રફ નોટમાં લખવાના છે, લિસ્ટ બનાવવાનું છે. ર પ્લસ ખ, ખ, ર, મૂર્ખ. તો આપણે મૂર્ખ વાંચીએ છીએ તો ર આગળ આવશે. ખ, ર, ખ, મૂર્ખ, સુરખ, મર્ખ, સુરખ. બરાબર, ઓરિજિનલ શબ્દનો અર્થ કઈ રીતે થાય છે? ર પ્લસ ચર, તો ચ, તો ર, રચ, ખર્ચ, ચર્ચા. ઓકે, તો એ રીતે આગળ ઉપર રેફ લાગે છે. હવે જ્યાં પણ જ્યાં જ્યાં ર આગળ આવશે ત્યાં ઉપર બધાની અક્ષર રેફ લાગે છે. આ રીતે તમામ આલ્ફાબેટમાં રેફ લગાડી શકાય છે, પણ આગળ ઉચ્ચારણમાં એવા શબ્દો આવતા હોય ત્યારે. ર પછી મ, તો રમ, 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 કર્મ, ધર્મ. ર ય હોય ત્યારે રિય, 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 કાર્ય, સૂર્ય, કાર્ય, સૂર્ય, રિય. હું વાંચું છું એ રીતે, રિય, 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 કાર્ય, સૂર્ય. ર પ્લસ વ હોય ત્યારે વ, રવ, રવ, પર્વ, પર્વત, પર્વત, પર્વ. તો એ રીતે રવ વંચાશે. ત્યાર પછી ર પ્લસ વ હોય ત્યારે રવ, રવ. એ રીતે સર્વ, ગર્વ, એ બંને સેમ થશે.
ર પ્લસ શ હોય ત્યારે શ ર્ષ ર્ષ શર્ષ અને વર્ષ અર્ષ ર્ષ અર્ષ એ રીતે વંચાશે. ને જ્યારે હ આગળ લાગે તો હર્ષ અને વ લાગે તો વર્ષ, મતલબ કે શ ઉપર રેફ આવશે. ત્યાર પછી મીંડાવાળો જે શ છે એની સાથે ર જોડાય ત્યારે બને છે શ્ર શ્ર, જે આખો આપણો આલ્ફાબેટનો જ એક હિસ્સો છે. શ્રમ અને શ્રવણ, શ્રમ અને શ્રવણ એ આપણે અલગથી જ લખીએ છીએ, એમાં જોડી અક્ષર લગાવવાની જરૂર રહેતી નથી. શ પ્લસ વ જોડાય ત્યારે સ્વ, જ્યારે ઈશ્વર વિશ્વ એમાં આપણે ઉપયોગ કરીએ છીએ. શ પછી ટ જોડાય ત્યારે સ્ટ સ્ટ સ્ટ, એ તો ચોખ્ખું ઉચ્ચારણ છે, શળદો અને ટ સ્ટ. પુષ્ટ દુષ્ટ નષ્ટ એ રીતે આપણે શબ્દોના અર્થમાં ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી પ પ્લસ શ પ્લસ ઠ જોડાય ત્યારે સ્ઠ સ્ઠ વંચાય છે, આ સ્ટ સ્ઠ સ્ટ સ્ઠ. ઓકે, પષ્ઠ અને પ્રતિષ્ઠા, તો સ્ઠા ત્યારે શ અને ઠનું ઉચ્ચારણ આપણને ચોખ્ખું દેખાય છે. શ અને અણ તો ક્ષણ, તૃષ્ણા અને કૃષ્ણ, તૃષ્ણા અને કૃષ્ણ. શ પ્લસ ય જાય ત્યારે શ્ય, મનુષ્ય અને દુષ્યંત, મનુષ્ય અને દુષ્યંત, અહીંયા શ્ય શ્ય. સત્ત અને સ અને ત જોડાય ત્યારે સ્થ સ્થ, મસ્તક પુસ્તક નમસ્તે માં સ અને ત આવે છે, તો એમાં જોડ્યો અક્ષર નથી, પરંતુ આપણે મસ્તક અને પુસ્તકમાં સ અને ત જોડાયેલો છે ત્યારે સ અને તને જોડ્યો લખવાનો રહેશે, જે રીતે આમાં લખ્યો તે રીતે. તમામ પ્રકારના શબ્દોની આપણે પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી લ પ્લસ લ જોડાય ત્યારે લ, ત્યારે ઉચ્ચારણ વધારે ભારપૂર્વક બોલવાનું છે, મલ્લ ખુલ્લું. ઓકે, લ વ પ્લસ ય જોડાશે ત્યારે વ્ય, ભવ્ય કાવ્ય. ઓકે, લવ્ય એ રીતે પણ બોલી શકાય, નવ્ય. તો વ અને યનું જોડાક્ષર છે એટલા માટે. શ પ્લસ ક જોડાશે ત્યારે ક્ષ, ક્ષ લશ્કર લશ્કર, શ્કર શ્કર, મુશ્કેલી મુશ્કેલી, સ્કે સ્ક સ્ક એ રીતે વચાશે આનો સ્ક, મુશ્કેલી અને લશ્કર. શ પ્લસ ચ જોડાશે ત્યારે સ્વ, સ્વ નિશ્ચય શ્ય. ઓકે, પશ્ચિમ, ત્યારે સ છે એનો ઉચ્ચારણ વધારે થશે, વનો ઉચ્ચારણ સાયલેન્ટ થઈ જશે, નિશ્ચય અને પશ્ચિમ. શ પ્લસ ય જોડાય ત્યારે શ્ય, અવશ્ય શ્યામ, શ્ય શ્યામ અવશ્ય ય. ત્યારે સ પ્લસ થ જોડાશે ત્યારે સ્થ, સ્થાન સ્વસ્થ, સ્થાન સ્વસ્થ, સ્થ સ્થ સ્થ. સત પછી ત્ર જોડાશે ત્યારે સ્ત્ર, શસ્ત્ર વસ્ત્ર, શસ્ત્ર વસ્ત્ર. હ પ્લસ મ જોડાય ત્યારે મ્ય, બ્રહ્મા બ્રાહ્મણ, બ્રાહ્મણ બ્રાહ્મણ મતલબ બ્રાહ્મણ, હણ મણ. હ અને મ જોડીઓ વાંચવાનો છે, અમ્ય હમ્ય બ્રાહ્મણ. હ પ્લસ ય તો હય હય ય ય, કહ્યું અને સહ્યું, કહ્યો અને સહ્ય, તો ય જોડાશે. અળ પ્લસ ય પ્લ્ય, મળ્યા અને વળિયા, મળ્યા અને વળિયા. તો આ રીતે તમામ શબ્દોના ઉચ્ચારણ બહુ સુવ્યવસ્થિત રીતે શીખવાના છે. ચાલો ત્યાર પછી એક્સરસાઇઝ, ચિત્ર જોઈને તેના નામ લખો. શેનું ચિત્ર છે? બિલાડી, બિલાડી બિલાડી. આ શેનું ચિત્ર છે? પુસ્તક, પુસ્તક. તો અહીંયા જોડ્યો શબ્દ આવ્યો, સ અને ત જોડાયો તો પુસ્તક. આ છે માખી, તો માખી. આ છે બ્રેડ, તો અહીંયા બ છે એને ર સાથે જોડાયેલો છે એટલે બ્રેડ. ઓકે, અને ચંદ્ર, તો અહીંયા દ અને ર છે એ જોડાયેલો છે તો ચંદ્ર. આ રીતે જોડિયા અક્ષરો છે એને આપણે લખવાના છે. આવા તમામ તમારા ઘરની અંદર તમે જ્યાં જ્યાં પણ આવા શબ્દોનો ઉપયોગ કરતા હો
તો એવા શબ્દો તમારી મમ્મી કે પપ્પાને પૂછીને 10-10 શબ્દોની પ્રેક્ટિસ કરવાની છે પોતાની રફ નોટમાં. એવું લિસ્ટ બનાવવાનું કે જેમાં જોડિયા અક્ષરોનો ઉપયોગ થતો હોય છે, જેથી કરીને આપણી પાસે શબ્દ ભંડોળ વધે અને આપણે પ્રેક્ટિસ કરતાં કરતાં એનું વાંચન અને ઉચ્ચારણ કરતાં આવડે. સમજ્યા? હવે શું કરવાનું છે? આપણે નીચે આપેલા શબ્દોને વાંચવાના અને લખવાના છે. તો હું વાંચી દઉં છું, તમારે આમાંથી જોઈ જોઈને સામે લખી દેવાના છે. ચોખ્ખું, ટટ્ટુ, બુદ્ધિ, બિલ્લી, ત્રણ, ટ્રોલી, ઈચ્છા, અધર, આધ્ય, ગ્રામ, કર્મ, પથ્થર. ઓકે, આ બધા શબ્દોને તમારે સામે અહીંયા બ્લેન્ક્સ આપેલી છે તેમાં લખવાના છે. ખૂબ જ સારા અક્ષરે બાળકો, તમે જે પણ હેન્ડરાઇટિંગ કરીને મોકલો છો તેમાં તમારા હેન્ડરાઇટિંગ અમુકના વીક હોય છે અને અમુકના સારા હોય, તો એ લોકોને ફોટો ક્લિક કરતાં વ્યવસ્થિત આવડતા નથી. તો મમ્મીને કહેવાનું સરસ રીતે ફોટો નજીકથી ક્લિક કરે, જેથી કરીને આપણા હેન્ડરાઇટિંગ સારી રીતે દેખાય અને આપણો સરસ ફોટો અથવા તો PDF અપલોડ થાય હોમવર્કની, જેથી કરીને ટીચર વ્યવસ્થિત રીતે ચેક કરી શકે. તો આપણે સ્કેનરનો ઉપયોગ કરીને પણ ફોટો ક્લિક કરી શકીએ છીએ. ડોક્યુમેન્ટ સ્કેનરની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે એના ફોટો અથવા તો PDF બનાવી શકો છો સ્કેન કરીને, અને ત્યાર પછી એને અપલોડ કરી શકો છો. અને બીજું એ કે તમારા જેટલા પણ સેકન્ડ સ્ટાન્ડર્ડના બાળકો છે એમાંથી 50% બાળકોનું હજુ હોમવર્ક મને મળ્યું નથી. તો બધાને વિનંતી છે કે જે જે લોકો આ વિડીયોને જુએ છે તે બધા જ વ્યવસ્થિત રીતે ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરે હોમવર્ક, જેથી કરીને અમે ટાઈમ ટુ ટાઈમ તમને ફીડબેક આપી શકીએ. ઓકે, ચાલો અહીંયા આપણે એક ચિત્ર આપેલું છે જે મેં તમને પૂરું કરી દીધું છે, પરંતુ આમાં શું કરવાનું છે, અથી ઓ સુધી ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરીને રંગ પૂરવાનો છે. તમારે પુસ્તકની અંદર પણ આ ચિત્ર આપેલું છે, તો તમારે આ રીતે ટપકા જોડવાના છે અથી ઓ સુધી, અને બધા જ ટપકાઓ જોડીને આ ચિત્ર માખીનું ચિત્ર પૂર્ણ કરવાનું છે અને આમાં મનગમતો રંગ પૂરવાનો છે, કલર પૂરવાનો છે અને આ ચિત્રને સુંદર બનાવવાનું છે. સમજાઈ ગયું બાળકો? તો તમામે પોતાનું સરસ રીતે હોમવર્ક કમ્પ્લીટ કરવું ટાઈમ ટુ ટાઈમ, અને આપણે એક્ઝામની પણ પ્રેક્ટિસ કરવાની છે. તો આપણે એમાં 1-3 ચેપ્ટરનું ઇન્વોલ્વમેન્ટ કરેલું છે. માત્રાવાળા શબ્દોના આપણે બ્લેન્ક્સવાળા શબ્દોનો ઉપયોગ કરીને મેં તમને આગલા વિડીયોમાં પણ એક ઇન્સ્ટ્રક્શન આપેલી હતી, તો એવા આપણે ખાલી જગ્યાઓનો વધારે ને વધારે પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને આપણને ટેસ્ટમાં સારામાં સારા માર્ક્સ આવે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.